विद्यार्थी मित्रों आपणे स्थानांतर वेग प्रवेग समीकरण अने सापेक्ष वेग विषे बात करी तो ए आधारित कया कया प्रकारना एमसीक्यू अथवा कया कया प्रकारना एक्जाम्पल पूछाय छे एनी वात करवी छे मित्रों। तो सौ प्रथम एक एक्जाम्पल नी वात करी एमां बधा वस्तुनो समावेश थई जशे कि कोई कण टी बराबर जीरो समये उगम बिंदु थी 10 जे मीटर पर सेकंडना वेग थी गति करे एटले उगम बिंदु पासे तमने वेग आपी दीधो छे मित्रों। अने ज्यारे आखो प्रश्न होय मित्रों हळंग नहीं वाँचवानो, क्यारे एक्जाम में ज्यारे एक्जाम्पल सोल्व करता होय ત્યારે આખો પ્રશ્ન સળંગ ક્યારે નહીં વાંચવાનો, જેટલી જેટલી માહિતી આપતી જાય એટલું લખતી જવાનું। એટલે ઉગમ બિંદુ એટલે વેગ વી જીરો કહેવાય, કેટલો છે મિત્રો 10 જે મીટર પર સેકન્ડ, અને એક્સ વાય સમતલમાં તેમનો અચળ પ્રવેગ આપ્યો છે તો પ્રવેગ એ લખાય 8i કેપ પ્લસ 2j કેપ मीटर पर सेकंड स्क्वेर। ओके आ माहिती तो कया समय एटले समय क्वेश्चन मार्क थयो एक्स याम 16 मीटर होय अने आ समय एमनो वाय याम केटलो होय, आ समय एनी झड़प केटली होय एटले मूल्य। तो आ रीतना मारा क्वेश्चन थया मित्रों। एक तमने उगम बिंदु आगळ कणनी गति आपी दीधी छे, एनो अचल प्रवेग आप्यो छे, એનો એક્સ એમ આપ્યો અને વાય એમ મેળવવાનો છે, આ તમારો પ્રશ્ન થયો। ઓકે હવે મને જે માહિતી આપી છે એની પરથી હું આઈડિયા લઉં, જો વેગમાં એક્સ અક્ષનો વેગ શૂન્ય આપ્યો એટલે વી જીરો એક્સ બરાબર શૂન્ય, વાય અક્ષનો વેગ આપ્યો વી જીરો વાય ઇઝ ઇક્વલ ટુ 10 મીટર પર સેકન્ડ, પ્રવેગ મને આપ્યો છે એક્સ અક્ષનો પ્રવેગ 8 મીટર પર સેકન્ડ સ્ક્વેર થાય, વાય અક્ષનો પ્રવેગ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર થાય, એક્સ યામ 16 મીટર આપ્યો છે, વાય આમ મને ખબર નથી, આ મને માહિતી મળી ગઈ। હવે મારા સમય મેળવવાનો છે તો એક્સ યામનું સૂત્ર આપણે ભેગા છીએ, એક્સ બરાબર વી જીરો એક્સ ટી પ્લસ 1/2 એક્સ ટી સ્ક્વેર લખાય, તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 16, વી જીરો એટલે શૂન્ય ગુણ્યા ટી વત્તા 1/2 એ એટલે 8t નો સ્ક્વેર, શૂન્ય લખવાની જરૂર નથી, 2 6 8 એટલે 4t સ્ક્વેર, 6 6 16 એટલે 4 ઇઝ ઇક્વલ ટુ t સ્ક્વેર, વર્ગમૂળ કાઢો મિત્રો તો t બરાબર 2 સેકન્ડ। તો પહેલો જવાબ મળી ગયો મને કે કયા સમયે એક્સ યામ સી 16 મીટર હોય, તો આપણે કહીએ કે 2 સેકન્ડે એક્સ યામ કેટલો થાય મિત્રો 16 થાય। તો વાયનું સૂત્ર વાપરી એક્સનો કમ્પ્લેટ, વાયનું સૂત્ર બોલો, વાયનું સૂત્ર મિત્રો વાય બરાબર વી જીરો વાય ટી પ્લસ 1/2 એ વાય ટી સ્ક્વેર, તો વી જીરો વાય આપણને આપ્યા છે 10, ટી એટલે 2 વત્તા 1/2 એ એટલે કેટલા છે મિત્રો, એ વાય એટલે 2, ટી એટલે 2 નો વર્ગ, 10 2 20, 2 2 કેન્સલ, 2 નો વર્ગ 4, 10 ને 4 કેટલા થયા મિત્રો 24 મીટર થયા। તો મિત્રો આપણો બીજો ક્વેશ્ચન કે ઝડપ મેળવવાની છે, તો ફરીવાર જેટલી માહિતી છે પાછું ધ્યાનમાં આપજો ખાસ, કે વી જીરો વાય એક્સ શૂન્ય છે, વી જીરો વાય કેટલો છે મિત્રો 10 જે મીટર પર સેકન્ડ, એટલે વી બરાબર 10 જે, એ બરાબર 8i કેપ પ્લસ 2j કેપ મીટર પર સેકન્ડ સ્ક્વેર। સ્થાનાંતરનું સૂત્ર છે વી જીરો ટી પ્લસ 1/2 એ ટી સ્ક્વેર, વી જીરો એટલે 10j ઇન્ટુ ટી પ્લસ 1/2 એ એટલે 8i પ્લસ 2j ઇન્ટુ ટી સ્ક્વેર, 10t j કેપ વત્તા 2 6 8 2 1 2 એટલે 4t² i ખાલી t² j, કારણ કે 2 તોડી ગયા। ફરી એકવાર મિત્રો ગુણાકારમાં ખાસ ધ્યાન રાખજો, લાગે સિમ્પલ પણ હું ભૂલ પડે વધારે,
બે ચોક આઠ એટલે ચાર આઈ ગુણ્યા ટી સ્ક્વેર એટલે ચાર ટી સ્ક્વેર આઈ, બે બે કેન્સલ, એક કહી દો વન ટી સ્ક્વેર જે. હવે આ જે હશે મિત્રો, આ પણ જે હશે અને આ ખાલી આઈ છે, તો આઈને જેને હું જુદા કરું, વત્તા દસ ટી પ્લસ ટી સ્ક્વેર જે. આ મને સ્થાનાંતર મળી ગયું, પણ મારે સ્થાનાંતર નથી જોતું મિત્રો, મારે ઝડપ જોતાની છે. તો આરનું ટીની સાપેક્ષ વિકલન કરતા વેગ મળે, વી બરાબર ડીઆર બાય ડીટી. તો ઘાત આગળ આવી જાય એટલે કેટલી થાય મિત્રો, આઠ ટી. કેટલી થાય મિત્રો, આઠ ટી જે કેપના જે કેપ, આઈ કેપના આઈ કેપ, ટીનું વન થઈ ગયું એટલે દસ, ઘાત આગળ એટલે ટુ ટી અને જે કેપ. હવે મને ટીની કિંમત આપી દીધી છે મિત્રો, કેટલી કિંમત છે ટી બરાબર, કેટલા લેવાના હતા ટી બરાબર મિત્રો બે સેકન્ડ એટલે આઈ કેપ, દસ વત્તા બે સેકન્ડ જે કેપ, આઠ દુ સોળ આઈ કેપ, બે દુ ચાર એટલે ચૌદ જે કેપ. આ તમને સદિશ સ્વરૂપે શું મેળવ્યું છે મિત્રો, ઝડપ વેગ મેળવ. હવે એમાં તમારે એનું મૂલ્ય જોતવાનું છે, મૂલ્ય જોતું હોય તો માનાંકમાં વી ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં સોળનો વર્ગ બસો છપ્પન, ચૌદનો વર્ગ એકસો છન્નું, બેનો સરવાળો કરો મિત્રો, બસો છપ્પન પ્લસ એકસો છન્નું જવાબ આવશે ચારસો બાવન, એનું વર્ગમૂળ કાઢો મિત્રો એટલે એકવીસ પોઈન્ટ છવ્વીસ મીટર પર સેકન્ડ આપણો જવાબ મળી જાય. ઓકે, આ રીતનો તમારો જવાબ આવશે. હવે તમને એક્સ્ટ્રા પૂછ્યું નથી પ્રવેગ કેટલો થાય, પણ જો પૂછે તો તમારે મેળવવું પડે, તો ફરી વાર તમારે અહીંથી વિકલન કરવું પડશે. આઠ ટી કિંમત લખવાની જરૂર નથી, આઠ આઈ કેપ, દસનું શૂન્ય થઈ જાય, ટીનું વન થઈ જાય, પ્લસ ટુ જે કેપ. માનાંક કરો મિત્રો, તો આઠનો વર્ગ સોંસઠ, બેનો વર્ગ ચાર એટલે રૂટ અડસઠ. રૂટ અડસઠ છે મિત્રો એ વર્ગમૂળ કેટલું થાય, આઠ પોઈન્ટ ચોવીસ. તમને જો ન પૂછવું હોય છતાં પણ આપણે મેળવીએ છીએ, કારણ કે એક્ઝામમાં કોઈ પણ જાતનો પ્રશ્ન બેઠો આવે એવું જરૂરી નથી. ઓકે, તો આ રીતના ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે. હજી એક આવી પ્રેક્ટિસ કરીએ. ટી બરાબર ઝીરો સમયે એક કણ ઉગમ બિંદુ પાસે પાંચ આઈ મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. ચોલામાં જે કેપ હતું આમાં આઈ કેપ છે, એટલે વી ઝીરો બરાબર પાંચ આઈ કેપ મીટર પર સેકન્ડ. એક્સ વાય સમતલમાં તેની પર બળ એવી રીતે લાગે કે જેથી ત્રણ આઈ કેપ પ્લસ ટુ જે મીટર પર સેકન્ડનો અચળ પ્રવેગ. તો પ્રવેગ આપી દીધો છે અચળ એ, ત્રણ આઈ કેપ પ્લસ ટુ જે કેપ મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો કણનો એક્સયામ ચોર્યાસી હોય ત્યારે વાયામ કેટલો હશે અને એની ઝડપ પણ કેટલી હશે, આવો ક્વેશ્ચન છે, સેમ ટુ સેમ ક્વેશ્ચન છે મિત્રો. આપણે તો સૌ પ્રથમ આપણે કઈ માહિતી લખી હતી, ઓકે વેરી ગુડ, વી ઝીરો એક્સ બરાબર ઝીરો, નહીં મિત્રો વી ઝીરો વાય બરાબર ઝીરો આવશે, અને વી ઝીરો એક્સ બરાબર મિત્રો કેટલા આવશે, પાંચ. એ વાય જે કોટો કેટલા આવશે, બે. એ એક્સ બરાબર કેટલા આવશે, ત્રણ. ઓકે, અને એક્સ બરાબર કેટલા છે, ચોર્યાસી, વાય બરાબર મેળવવાના છે. તો એક્સનું સૂત્ર આપણને ખબર છે મિત્રો, એક્સ બરાબર વી ઝીરો ટી પ્લસ વન બાય ટુ એ ટી સ્ક્વેર. આ એક્સ અક્ષ, આ એક્સ અક્ષ. તો બોલો એક્સની જગ્યાએ ચોર્યાસી બરાબર વી ઝીરો એટલે પાંચ, ટી એટલે ટી વત્તા વન બાય ટુ, ઈ એટલે ત્રણ, ટી સ્ક્વેર. લસાલ્યો બેને ઉપર જાઓ જો મિત્રો, એટલે થ્રી ટી સ્ક્વેર વત્તા પાંચ દુ દસ ટી અને બે ગુણ્યા ચોર્યાસી એટલે એકસો અડસઠ. સામેની બુજાવો તો મિત્રો
माइनस। तो आ रीते तमारे जवाब मिलो। हवे प्रश्न ये छे के आना अवयव पाड़वाना छे, आना अवयव पाड़वा आवे मित्रो तो 3 × 168 ने एवा अवयव पाड़ो के बादबाकी करवाथी 10 आवे। तो मित्रों कई रीते अवयव पाड़शो बोलो। तो मित्रों सामान्य पद्धति से आपणी माइनस बी प्लस ओर माइनस बी स्क्वेर माइनस 4ac छेद मा 2a टी बराबर अथवा तो एक्स बराबर। तो आ पद्धति में बी एट माइनस 10 थिया प्लस ओर माइनस वर्गमूल में बी स्क्वेर एट 100 माइनस 4 ए एट 3 सी एट माइनस 168 छेद में 2a एट 2 × 3 माइनस 10 प्लस ओर माइनस मित्रों 168 गुणा 3 गुणा 4 એટલે 2016 આવશે। આ માઇનસ માઇનસ પ્લસ એટલે વત્તા 100 એટલે 2116 અને એનું વર્ગમૂળ કાઢો મિત્રો એટલે તમારો 46 જવાબ આવે। એટલે આવે મિત્રો 46 જવાબ આવશે અને છેદમાં 6। ટેમ્પરરી બાજુમાં ધ્યાન આપજો મિત્રો ખાસ, ટીનું મૂલ્ય માઇનસ પ્લસ, આ માઇનસ લ્યો આ પ્લસ લ્યો એટલે 46 માઇનસ 10 એટલે મિત્રો કેટલા થયા 37 છેદમાં 6 તો 37 એટલે ટી બરાબર મિત્રો તમને 6 સેકન્ડ મળી। હવે તમને સમય નથી પૂછો મિત્રો, છતાં પણ તમારે સમય મેળવવો પડ્યો। હવે બીજામાં ધ્યાન આપજો, વાય બરાબર v0yt પ્લસ 1/2 ay t² v0 તો શૂન્ય હતા, t એટલે 6 વત્તા 1/2 એ કેટલા છે મિત્રો આપણો વાય માટે 2 અને ટી માટે 6 નો સ્ક્વેર 2 2 કેન્સલ મિત્રો એટલે વાયામાં આપણને મળશે 37 મીટર। કેટલો મળ્યો મિત્રો વાયામ મને 37 મીટર મળશે। હવે મારે મેળવવાનો છે ઝડપ, તો આપણું સૂત્ર છે આર બરાબર v0t પ્લસ 1/2 at² તો v0 એટલે મિત્રો આપણને આપવામાં આવે છે 5i × t વત્તા 1/2 3i વત્તા 2j t² ધ્યાન આપજો ખાસ, હવે હું અંદર ગુણાકાર કરી નાખું છું 5t i વત્તા 3t² / 2i ટુ ટુ કેન્સલ t² × j અથવા 2 ના છેદમાં 2 લખો તોય ચાલશે 2t² / 2j. હવે આમાંથી હું આ સામાન્ય કાઢ લાવું મિત્રો એટલે 5t + 3t² / 2 ટુ ટુ કેન્સલ t² j. હવે આરનું ટીની સાપેક્ષ વિકલન કરતા તો v = dr/dt ટીનું શું થઈ જાય મિત્રો 1/5 ઘાત આગળ આવી જાય એટલે 6t/2i² વત્તા 2t j. હવે મારે ટીની કિંમત લખવી છે, ટીની જગ્યાએ 6 6 તેરી 18 i વત્તા 2 × 6 j. 18 ને 5 23 i પ્લસ 12 j. જો મૂલ્ય જોતું હોય તો 23નું વર્ગમૂળ 569 પ્લસ 144 569 પ્લસ 144 એટલે જવાબ આવશે મિત્રો તમને 773 એનું વર્ગમૂળ કાઢો એટલે 26 પોઈન્ટ સમથિંગ આવશે મિત્રો જવાબ કેટલો આવશે મિત્રો 26 પોઈન્ટ સમથિંગ 529 છે મિત્રો સોરી 529 529 પ્લસ 144 એટલે 673 જવાબ આવે અને એનું વર્ગમૂળ 25.94 સોરી મિત્રો એટલે નિયરલી ઇક્વલ ટુ 26 મીટર પર સેકન્ડ।
અને જો પ્રવેગ જોતો હોય તો ફરી એકવાર આનું વિકલન કરવાનું થાય છે. ઓકે, તો આ રીતે તમારે આ એમસીક્યુ પૂછાય છે. શરૂઆતમાં જ્યારે 11મા ધોરણમાં બોર્ડ હતું મિત્રો, ત્યારે આ 4 માર્ક્સમાં એક દાખલો પૂછાતો. એટલે આનું ઇમ્પોર્ટન્સ તમે જીનીન માટે ખાસ સમજો. છેલ્લો એક દાખલો મિત્રો સાપેક્ષ વેગ માટે ધ્યાન આપજો. શિરોલમ દિશામાં 35 મીટર પર સેકન્ડના વેગથી વરસાદ પડી રહ્યો છે. તો વરસાદ આ રીતે આવે, કેટલી સ્પીડથી? 35 મીટર પર સેકન્ડથી. આ શિરોલમ દિશામાં કોઈ મહિલા પૂર્વથી પશ્ચિમ દિશા તરફ, એટલે આ રીતની દિશા આપી દો, નામ નોર્થ સાઉથ ઈસ્ટ વેસ્ટ, એટલે કે પૂર્વથી પશ્ચિમ એટલે આ બાજુ જાય છે. 12 મીટર પર સેકન્ડની ઝડપથી સાયકલ ચલાવી રહી છે, તો વરસાદથી બચવા તેણે કઈ દિશામાં છત્રી રાખવી જોશે? હવે વરસાદ આવે છે, એ પાણી છત્રી પર પડે. ધારો કે આ મહિલા હોય, માની લો તો એની હાથમાં જે છત્રી હોય છે, આ છત્રી એનો જે છેડો કયો, તો એ છત્રી જે છે મિત્રો કઈ દિશામાં રાખવી જોઈએ? તો વરસાદથી છત્રી પર પડે, એટલે કે માણસ પર પડે અથવા તો મહિલા પર પડે, તો જે વરસાદનો વેગ છે એ છત્રીની સાપેક્ષ અથવા તો મહિલાની સાપેક્ષ એમ, અથવા તો ડબલ્યુ લખો તો પણ ચાલે, વુમન. તો વી આર માઇનસ વી ડબલ્યુ, તો મને વી આર આપી દો પણ માઇનસ વી ડબલ્યુની જરૂર છે. તો આ રીતે છે, તો એના બદલે શું કરાય મિત્રો, બોલો કઈ રીતે કરાય? માઇનસ મિત્રો આવશે. ઓકે, જો આ રીતે જતી હોય મહિલા તો આ પ્લસ હોય, તો એની વિરુદ્ધ દિશા એટલે શું આવી ગઈ? માઇનસ. તો આ રીતે આપણો શું આવશે? ખૂણો આવે મિત્રો થીટા. તો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ એટલે કે વી મહિલા, પાસેની બાજુ એટલે વી આર, વી મહિલા એટલે 12, પાસેની બાજુ એટલે 35, અને ટેન થીટા છે મિત્રો એટલે ટેન ઇન્વર્સ, જો તમે ધ્યાન આપો, શું આપો ધ્યાન મિત્રો? ટેન ઇન્વર્સ, તો તમને 12 ભાગ્યા 35 એટલે ખૂણો મળશે 18.92. કેટલો મળશે મિત્રો? 18.92, એટલે નિયરલી ઇક્વલ ટુ 19° ખૂણે શિરોલમ સાથે રાખો તો તેની પડે નહીં અથવા તો તેને વરસાદ આવે નહીં, છત્રી છે વરસાદથી એને બસાવી લે મિત્રો. ઓકે, તો આ રીતે સાપેક્ષ વેગને તમને ખાસ ખબર પડવી જોઈએ. જો પરિણામી વેગ પૂછો હોત મિત્રો તો આ રીતે આવો, તો પરિણામી પૂછો હોત તો બાદબાકી છે એટલે આ બધું આવશે. ઓકે, તો આ રીતના એમસીક્યુની તમારે પ્રેક્ટિસ કરવાની છે મિત્રો. ઓકે, હવે આપણે પ્રક્ષિપ્ત ગતિ વિશે અભ્યાસ કરશું. થેન્ક યુ મિત્રો.